નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ખાસ જે વિડીયો અહીંયાથી અપલોડ કરવામાં આવે છે એનું પ્રિપેરેશન કરતા હશો, વ્યવસ્થિત તૈયારી કરતા હશો અને એ બધા જ દાખલાઓ હોમવર્કની અંદર લખતા હશો. ઓકે, એટલે ખાસ તૈયારી કરજો. ચાલો આગલા ક્લાસની અંદર આપણે 8.2ના જે 3 દાખલાઓ પહેલાં કિંમત મેળવવાના, એ કોષ્ટકના આધારે કિંમતો મેં અને ગણતા શીખી ગયા હતા, એના જેવા જ બાકીના દાખલાઓ આ વિડીયોની અંદર આપણે જોશું. એટલે ખાસ ધ્યાન આપજો બધા, અને અગત્યના આઈએમપી દાખલાઓ છે બંને, એટલે ખાસ ધ્યાન આપજો અને ખાસ એની હોમવર્કની અંદર તૈયારી કરજો. ઓકે, ચાલો તો કિંમતો આપણે મૂકી અને ત્યારબાદ એનું સાદું રૂપ આપશું. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે 37, તો 37ની કિંમત કેટલી છે તમે ખ્યાલ છે બધાને, 1/2. પ્લસની નિશાની 10.45, એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1, ખ્યાલ છે ને બધાને? તો અપૂર્ણાંક સ્વરૂપે લખીએ એટલે 1 જ થશે, માઇનસની નિશાની. ત્યારબાદ જુઓ કોશેક 60°, તો વિદ્યાર્થી મિત્રો કોશેક 60° આપણે પાકું થઈ જતું હોય તો નો ડાઉટ, પણ જો યાદ ન રહે આખું ટેબલ મોટું તો શું કરવાનું, એને કેવી રીતે સમજીને યાદ રાખવાનું? તો કે કોશેક કેવી રીતે મળે, સાઇનનું વ્યસ્ત કરવાથી કોશેક મળે. તો સાઇન 60°ની જે કિંમત હોય એ જ કોશેક 60°ની કિંમત હોય, ખ્યાલ છે બધાને, વ્યસ્ત કરવાથી મળે. તો સાઇન 60ની કિંમત કેટલી છે? √3/2. તો એનું વ્યસ્ત કરો તો શું થાય? 2/√3. આવી રીતે યાદ રાખવાનું. ઓકે, ત્યારબાદ હવે છેદની અંદર sec 30ની કિંમત મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો sec 30 ન આવડતું હોય તો એને કોના આધારે મેળવવાનું છે? કોસના આધારે. તો cos 30ની જે વેલ્યુ છે એનું વ્યસ્ત કરો તો sec 30ની વેલ્યુ મળે, ખ્યાલ છે બધાને. તો cos 30માં કેટલા હોય? તો જે sin 60માં હોય એ cos 30માં હોય ને વિદ્યાર્થી મિત્રો, √3/2. તો એનું વ્યસ્ત કરો તો શું થાય? 2/√3. આ મુખ્ય અપૂર્ણાંક છે. અથવા cosec 60 અને sec 30 બે સમાન હોય એવી રીતે યાદ રાખી શકો. ત્યારબાદ cos 60, sin 30 અને cos 60 સમાન છે ને બધાને, ખ્યાલ છે? 1/2 અને -1, 10.45 એટલે 1 થાય ને, 1/1. ઓકે, ચાલો અંશનો લસાઅ લઈએ અને છેદનો લસાઅ લેશું. 2, 1 અને √3 એનો લસાઅ લેવાનો છે. તો 2, 1 અને √3 એટલે લસાઅ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2√3. તો અંશની અંદર હવે જુઓ, અહીંયા 2 છે તો √3 વડે ગુણવો પડે ને, છેદમાં લસાઅ છે એટલે. તો અંશને √3 વડે ગુણો તો √3 × 1 એટલે √3. અહીંયા પ્લસની નિશાની, અહીંયા 1 છે, લાખી આખો અપૂર્ણાંક ખૂટે છેદમાં, તો અપૂર્ણાંકના અંશ વડે ગુણો 2√3 અને માઇનસની નિશાની, અહીંયા કેટલા વડે ગુણવા પડે છેદને? 2 વડે, તો અંશને 2 વડે એટલે કેટલા થશે? 4. ઓકે, એવી રીતે છેદમાં લસાઅ લ્યો. છેદનો લસાઅ પણ જુઓ, √3, 2 અને 1 એટલે લસાઅ કેટલો આવશે? 2√3. તો હવે તમે જોઈ શકો અહીં કેટલા વડે ગુણવા પડે? 2 વડે, તો અંશને 2 વડે ગુણવું એટલે 4. પ્લસની નિશાની, અહીંયા √3 વડે ગુણવા પડે તો અંશને √3 વડે ગુણો એટલે 1 × √3 એટલે √3. માઇનસની નિશાની, અહીંયા 1 છે, લાખી આખા પદ વડે ગુણવું પડે અંશને 2√3. ખ્યાલ આવ્યો? ચાલો અંશની અંદર જો સજાતીય છે વર્ગમૂળવાળા બે પદ, તો એનું સાદુરૂપ પ્રથમ આપવું પડશે આપણે. સમજાણો અહીંયા શું કર્યું, ખાસ ઉતાવળ ન કરતામાં જો નિશાનીમાં ભૂલ પડશે તો દાખલાનો જવાબ છેલ્લે આપણે ખોટો મળશે. આ 1 વખત વર્ગમૂળમાં 3 છે, આ 2 વખત છે, એટલે ટોટલ 3 વખત થયું વર્ગમૂળમાં, 3 વર્ગમૂળમાં 3, એને ગુણ્યા એને -4, અને એવી રીતે એના છેદમાં તો છે જો પદ 2√3 આખાના છેદમાં. આ બંને સજાતીય છે, જો તમે જોઈ શકો
આ રૂટ થ્રી પ્લસ એક વખત છે અને આ માઇનસ બે વખત છે, એટલે માઇનસ એક વખત બાદ થઈ જાય, એક વખત વધશે ને એમાંથી, તો ચાર માઇનસ રૂટ થ્રી, ઓકે, અને એના છેદમાં બે રૂટ થ્રી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે, લૂડી જશે તો અંશમાં શું વધ્યું, હવે જોજો ખાસ, અહીંયાથી ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ ચાર અને છેદમાં વિદ્યાર્થી મિત્રો શું વધ્યું, ચાર માઇનસ વર્ગમૂળમાં ત્રણ, ઓકે. ચાલો તો હવે છેદનું સમયકણ કરવું પડશે આપણે, તો છેદનું સમયકણ કરવું હોય તો નિશાની બદલાવશું અને એનો ગુણાકાર કરશું, ઓકે. ત્રણ વર્ગમૂળમાં ત્રણ પ્લસ ચાર ના છેદમાં, સોરી ચાર આગળ છે, ચાર પ્લસ વર્ગમૂળમાં ત્રણ અને ચાર પ્લસ વર્ગમૂળમાં ત્રણ, એક વાર ગુણી અને એક વાર ભાગાકાર કર્યો, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, ઓકે. ચાલો તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ, આ બે કૌંસનો ગુણાકાર, તો અહીંયા જોજો ત્રણ ગુણ્યા ચાર એટલે ચાર તેરી બાર વર્ગમૂળમાં ત્રણ પ્લસ 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 ત્રણ એક ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે ત્રણ, ત્રણ તેરી નવ, ખ્યાલ આવ્યો બધાને. ત્યારબાદ બીજા પદનો ગુણાકાર, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, ચાર ગુણ્યા ચાર એટલે સોળ અને માઇનસ પ્લસ માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ, ઓકે. ચાલો અને છેદની અંદર હવે બંને પદ સમાન છે, જુઓ એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે એટલે બંનેના વર્ગ ને વચ્ચે માઇનસની નિશાની. ચાલો હવે અહીંયા આ બંને પદ સજાતીય છે, જો વિદ્યાર્થી મિત્રો તો આ બેની બાદબાકી કરીએ, બારમાંથી ચાર જાય તો આઠ, આઠ વર્ગમૂળમાં ત્રણ ને સોળમાંથી નવ બાદ કરી દો તો માઇનસ સોળમાંથી નવ લઈ લ્યો એટલે માઇનસ સાત અને છેદમાં ચારનો વર્ગ તો કરી નાખ્યો હતો ને, ચારનો વર્ગ સોળ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ત્રણ એટલે આઠ વર્ગમૂળમાં ત્રણ માઇનસ સાત ના છેદમાં તેર. આવો જો બેગો, ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે ફર્સ્ટ દાખલો આપણે જોયો એનો આન્સર કેટલો મળ્યો, આઠ રૂટ થ્રી માઇનસ સેવન ના છેદમાં સોળમાંથી ત્રણ બાદ કરો એટલે કેટલા વધશે તેર, ખ્યાલ આવ્યો. ચાલો એટલે ખાસ તૈયારી કરજો આની, એના જેવો જ બીજો દાખલો છે, એમાં વર્ગવાળી કિંમતો આપી છે પણ આપણે કિંમત આપી હોય જે એની કિંમત મૂકશું કોસ સાઠ ત્રીસ જે હોય અને પછી એની વેકી ઘાત કરશું. ચાલો જોજો ખાસ, ઉતાવળ ન કરતા, પાંચના પાંચ કોસ સાઠ, તો જે સાઠ ત્રીસની વેલ્યુ હોય એ કોની હોય, કોસ સાઠ એટલે એકના છેદમાં બે ની બે ઘાત પ્લસ ચાર ગુણ્યા સેક ત્રીસ, તો સેક ત્રીસ કેવી રીતે મળે, કોસ ત્રીસનું વ્યસ્ત કરવાથી સેક ત્રીસ મળે ને, તો કોસ ત્રીસની વેલ્યુ છે એ કોની હોય, સાઈન સાઠની જે હોય એ કોસ ત્રીસ હોય એટલે રૂટ થ્રીના છેદમાં બે, એનું વ્યસ્ત એટલે બેના છેદમાં રૂટ થ્રી, ખ્યાલ આવ્યો. ન ખ્યાલ આવે તો તમે જોઈ લેજો કોષ્ટક ટેબલ જાય પોએ, પિસ્તાલીસની વેલ્યુ તો ખ્યાલ જ છે ટેન એક, ના છેદમાં સાઈન ત્રીસની વેલ્યુ એ ખ્યાલ છે એકના છેદમાં બે પ્લસ કોસ ત્રીસ એટલે રૂટ થ્રીના છેદમાં બે, ખ્યાલ આવ્યો બધાને. ચાલો હવે કિંમત મૂકીએ જે નિયમ પ્રમાણે, સોરી ઘાત છૂટી પાડીએ નિયમ પ્રમાણે પડતી હોય, પાંચ એકની બે ઘાત એટલે એક, બેની બે એટલે ચાર, ખ્યાલ આવ્યો, પ્લસ ચારના ચાર બેની બે ઘાત એટલે ચાર અને વર્ગમૂળમાં ત્રણની બે ઘાત એટલે ત્રણ માઇનસ એકની બે ઘાત એટલે એક છેદમાં
एक नी बे एटले एक, बे नी बे घात एटले चार, ख्याल आवे छे। वर्गमूल में त्रण नी बे एटले त्रण अने बे नी बे एटले चार। चलो अंश में पांच एकू पांच ना छेद में चार प्लस चौके चौके सोल सोल ना छेद में त्रण माइनस एक ना छेद में कई न हो तो एक छेद में लसा चार है वो तो अंश में चार था है ना सरवाड़ो जो त्रण प्लस एक एटले चार चार ना छेद में चार ला तो उड़ी जाए छेद में एक ज वधशे ने तो अंश नो लसा ले लियो विद्यार्थी मित्रों चार तेरी बार चार तेरी बार लसायु तो अँ चार छे एटले त्रण खूटे छे छेद में बार लेवा माटे तो अंश ने त्रण वड़े गुणो त्रण पंचा पंदर ख्याल आवे प्लस अहीं छेद में बार लेवा माटे चार खूटे अंश ने चार वड़े पंदर सॉरी सोल गुणिया चार सोल सोक चौसठ माइनस अहीं बार खूटे छे तो बार एको बार ख्याल आवे बधाने चलो आ बेनो सरवाड़ो करी अने एमांथी बार बाद करवानो टूंक में पंदर में बार बाद करो एटले त्रण वधे आमां एड कर दियो एटले सड़सठ तो आंसर आवशे सड़सठ ना छेद में बार ख्याल आवे विद्यार्थी मित्रों तो आ दाखलो छे आनी सापेक्ष में खूब ज सरल छे पण तमारी भूल क्या न थावी जोईए किंमतो मूकवामां भूल न थावी जोईए पछी सादु रूप में तमे अपूर्णांक होय એટલે લસા લેવામાં જો ભૂલ કરશો બરાબર સાદુ રૂપમાં તો આન્સર છે તમારો ખોટો પણ આવી શકે એટલે ખાસ આ દાખલાઓની બેની તૈયારી કરજો અને આ જે વિડીયો છે એના આધારે આજનું આપણું જે હોમવર્ક છે એ પહેલા દાખલાના પેટા પાંચે પાંચ દાખલાઓ એક એક વખત તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે બસ આ વિડીયોની અંદર આટલું જ થેન્ક યુ